કેટલા બધા સબ્જેક્ટ ભણવા પડે. હું તો વિચારું છું આ એક્ઝામ કોને ઇન્વેન્ટ કરી હશે, એ તો ઇન્વેન્ટ કરીને જતો રહ્યો ઉપર અને આપણાને પ્રોબ્લેમ્સ આપીને ગયો. કેટલા બધા સબ્જેક્ટ હોય છે આપણાને, મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ, હિન્દી, ગુજરાતી, બાપ રે બાપ. અને મેથ્સ ની વાત કરીએ તો કોઈને મેથ્સ ગમતું છે નહીં, મને તો બહુ ગમે. હા, સાયન્સમાં વધારે માર્ક્સ આવે પણ સાયન્સ ગમતું નથી, એવું કેમ એ મને નથી ખબર, પણ મેથ્સ તો આપણું પ્રિય. પછી વાત કરી એસએસ ની, એ તો માથાના ઉપર જ જાય. હા ભાઈ, અને ગુજરાતી તો આપણું પ્રિય, આપણી ભાષા છે એટલે. તો હવે નવરાત્રી આવે છે તો તમને ખબર છે નવરાત્રીઓમાં પણ સબ્જેક્ટ્સ હોય છે. જો હું તમને ગણાવું, મેથ્સ, મેથ્સ તો તમને ખબર હશે કેવી રીતે આવે છે. આપણે નવરાત્રીમાં ચક્કર જે ખાઈએ છીએ તો રાઉન્ડ એન્ડ રાઉન્ડ કઈથી શીખ્યા, મેથ્સમાંથી. પછી આવ્યું ગુજરાતી, હવે આપણે છે ગુજરાતી, ગુજરાતીઓ ગરબા કરે એટલે શું કહેવાય, ગુજરાતી. પછી આવ્યું વિજ્ઞાન, વિજ્ઞાન કેવી રીતે આવ્યું એ ખબર પડી ના પડી, હું બતાડું. વિજ્ઞાન કહે છે કે આપણે હેલ્ધી બોડી રાખવી જોઈએ, અને નવરાત્રીમાં ગરબા એટલે ઓબ્વિયસલી એક્સરસાઇઝ, એક્સરસાઇઝ મેક અ હેલ્ધી બોડી, રાઈટ. તો આ એક્ઝામની અને સબ્જેક્ટની વાત તો બહુ થઈ, હવે કશી બીજી વાત કરીએ, હવે પાછું પાકી. હા, તો હવે વાત કરીએ કશે ફરવાની, પિકનિક, ના પપ્પા ના પાડશે, મૂવી, ના રવા દે, પાણીપુરી ખાઈએ, પપ્પા પૈસા આપ્યા છે. ચલો પછી મળીએ તારે, બાય બાય.